મહેસાણા જિલ્લામાં પણ સતત ત્રીજા દિવસે માવઠું થયું બપોરના સમયે બહુરાજીમાં થોડા સમય માટે ધોધમાર વરસાદ વરસ્યો તાલુકાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી રસ્તા પાણી પાણી થયા બપોરે ગરમી વચ્ચે અચાનક વાદળ બંધાયા અને ભારે પવન તથા વીજળીના કડાકા સાથે માવઠું ત્રાટક્યું જેણે ખેડૂતોની ચિંતામાં અપાર વધારો કર્યો છે તો મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા મહેસાણા શહેર અને બેચરાજીમાં ભારે પવન સાથે વરસાદ થયો બપોર બાદ અચાનક વાતાવરણમાં આવ્યો ભારે પવન સાથે વરસાદ અને કરા પડ્યા આ તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ મહેસાણાથી પણ સમાચાર કે જ્યાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે કચ્છમાં પણ વરસાદ થયો છે અનેક વિસ્તારોમાં હવે મહેસાણાના બહુચરાજી કે જ્યાં આગળ સતત વરસાદ છે ન ફક્ત કમોસમી વરસાદ ખેડૂતોને ચિંતા મૂકી રહ્યા છે પરંતુ તેની સાથે સાથે થતા કરાનો વરસાદ કંઈક અલગ જ પરિસ્થિતિનું નિર્માણ કરતું હોય તેવું જોવા મળી રહ્યું છે વધુ માહિતી ન્યુઝીન સંવાદદાતા કેતન પાસેથી મેળવીએ કેતન હાલમાં શું પરિસ્થિતિ મહેસાણાની વરસાદને લઈને ભારે પવન સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક વિસ્તારમાં જે કરા હોય છે તે પણ જોવા મળ્યા હતા બેતરાજી અને મહેસાણા આજુબાજુના કેટલાક જે વિસ્તાર હોય છે તેમાં કરા સાથે જે વરસાદ વરસ્યો હતો જેના કારણે જે ખાસ કરીને જે ખેડૂતો હોય છે ખુબ જ ચિંતિત બન્યા છે કેમ કે આ જે ઉનાળુ જે પાક હોય છે તેનું વાવેતર જે ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું તે ખેડૂતોને ભારે નુકસાન જવાની હાલ ભીતિ જોવામાં મળી રહી છે તેના કારણે ખાસ ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે જી આભાર કેદન સમગ્ર માહિતી બદલ તો હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે ખેડૂતો ચિંતિત છે મોટા પ્રમાણમાં ખેડૂતોને પાકમાં નુકસાન થયું છે અને તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાની પણ જાણકારી છે અગિયાર જિલ્લામાં સાંજે સાત વાગ્યા સુધી આગાહી છે ગાજવીજ પવન સાથે છે માવઠું કચ્છ જામનગર બનાસકાંઠામાં થશે માવઠું પાટણ મહેસાણા સાબરકાંઠામાં આગાહી છે અમરેલી સુરેન્દ્રનગરમાં પણ આગાહી છે ગાંધીનગર અરવલ્લીમાં પણ પડી શકે છે માવઠું મહીસાગર જિલ્લામાં પણ માવઠાની આગાહી તો સાંજે સાત ક્યાં ક્યાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તે અમે જણાવી દઈએ તો જે વિસ્તારો છે તે ઉત્તર ગુજરાતના વિસ્તારો સાબરકાંઠા અરવલ્લી મહિસાગર ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સુરેન્દ્રનગર અમરેલી જામનગર અને કચ્છ આ મોટાભાગના જે વિસ્તારો છે કે જ્યાં આગળ આજે સાંજે સાત વાગ્યા સુધીમાં કમોસમી વરસાદ ભારે પવન સાથે થઈ શકે છે રાજ્યમાં ચાલી રહેલું માવઠું હવે આક્રમક બની પોતાનું રૌદ્રરૂપ દેખાડી શકે છે હવામાન વિભાગના અનુમાન પ્રમાણે માવઠા દરમિયાન હવે પવન અને ગાજવીજનું પ્રમાણ વધી શકે છે આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છ તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ તોફાની વરસાદ વરસી શકે છે આથી લોકોને સાવચેત રહેવું જરૂરી છે રાજ્યભરમાં હજુ પણ પાંચ દિવસ માવઠાની આગાહી છે સૌરાષ્ટ્રમાં ગાજવીજ પવનની તીવ્રતા વધશે ઉત્તર ગુજરાતમાં પણ તોફાની રહેશે માવઠું કચ્છ જામનગર રાજકોટમાં વધુ અસરની સંભાવના આવતીકાલે મોટાભાગના જિલ્લામાં થશે માવઠું હાલ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને પહેલી મેથી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે એટલે ખેડૂતોને લાંબા સમય સુધી માવઠું સહન કરવું પડી શકે છે આ તરફ આ પાછણથી જે દ્રશ્યો આવી રહ્યા હતા સામે કે જ્યાં આગળ અફાતી કારણે અનેક જગ્યા એ નુકશાન થયું છે અમારી સાથે ખુદ એપીએમસી ના ચેરમેન ભગવાનભાઈ જોડાઈ ગયા છે ભગવાનભાઈ જે રીતે આ પરિસ્થિતિ થઈ છે કોણ જવાબદાર ખેડૂતો અને વેપારીઓના નુકસાન માટે કુદરતી હોય આગાહી હતી એ પ્રમાણેની કોઈ તૈયારી ન રાખવામાં આવી શેડ ના બાંધવામાં આવે એવું કહી રહ્યા છે વેપારીઓ ને ખેડૂતો અતિથી અતિ માલ વધારે આવવાથી જ આવતું છે શેડ તો બનાયેલા છે જ પરંતુ પહેલે થી ભગવાન ભાઈ આગાહી હતી તો માલ ને પહેલા જ આવતા રોકી શકાતો હતો ખેડૂત ને રોકી તો કેવી રીત થકી અમે સિસ્ટમ તો કરી જ સકો છો ભગવાન ભાઈ જેમ બાકી બધા માર્કેટિંગ આડવાળા કરે છે કે આગાહી નું ધ્યાન ના રહ્યું આગાહીનું ધોન હતું જ પણ માલ અતિ ભારે આજ વધારે માલ આવી ગયો પણ આજે નુકસાન બાર થોડો માલ જે નુકસાન થયું છે અંદાજિત કિંમત કેટલી છે એની વિશે કોઈ જાણકારી અંદાજે જો કાઢ્યો નથી હવે ઘટવરાઈએ અચ્છા અને કેટલા ખેડૂતો કેટલા વેપારીઓ કેટલાને નુકસાન થયું છે એ વિશે કોઈ અંદાજ કે પણ નથી કઢાયો એ અંદાજ નથી એટલે સેક્રેટરી જોડે વાત કરો તો ખ્યાલ આવી જશે અચ્છા અને આપ આપને આ નુકસાન થયું છે એનો ક્યારે ખ્યાલ આવ્યો અત્યારે આવ્યો ને

તો તેઓને એ પણ ખ્યાલ ન હતો કે અચ્છા એ પણ થઈ શકે એમ છે અને હવે જયારે વધારે સવાલ કરવામાં આવે છે તો કહે છે કે તેઓને કઈ ખ્યાલ નથી સેક્રેટરીને પૂછવામાં આવે કેટલાનું નુકસાન કેટલા વેપારીઓ કેટલા ખેડૂતોને નુકસાન થયું છે આવી રીતે ભગવાન ભરોસે ચાલતી આઈપીએમસી પાટણની કે જ્યાં આગળ ખેડૂતોને જે વેપારીઓ છે તે હેરાન થઈ રહ્યા છે ભારે પવન અને વરસાદને લઈને આગાહી પહેલાથી કરવામાં આવી હતી હારેજ માર્કેટિંગ યાર્ડમાં અને હવે અનાજ જ્યારે પલળી ગયું છે તો શેડ બનાવ્યા હોવાનો ફક્ત દાવો કર્યો નુકસાન કેટલું થયું તેનો હાલ અંદાજ નથી તેવું કહેવામાં આવી રહ્યું છે જાણસ પલળી જવા પર ઇપીએમસી ચેરમેન નું આ નિવેદન છે વિરામ માટે આપ જોડાયેલા રહો ન્યુઝીન ગુજરાતી સાથે